नमस्कार मित्रों, अपना ऑल एजुकेशन यूट्यूब चैनल में तमारू सौनु हार्दिक स्वागत है। मित्रों आजनी जे एक नवी अपडेट तमारा माटे आपणे लावेलो छीए। मित्रों एक अपडेट है मित्रों, जे ऑगस्ट 2021 में जे लोकोए एडमिशन हतुं ए लोकोनुं ऑगस्ट 2021 तो एमने असाइनमेंट जमा करावा हशे तो एमना अमुक लोकोना मार्क्स देखावाना शुरू थई गया छे। बराबर, असाइनमेंट्सना मैं घणा बधा ग्रुप्समां फोटोस जोया BAOUના કે ઘણા બધા વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ મૂકેલા કે એમના એક એક બે સબ્જેક્ટના કંઈક માર્ક્સ અપડેટ થયેલા છે, એટલે ઇટ મીન્સ કે અત્યારે માર્ક્સ અપડેટ થવાના શરૂ થઈ ગયા છે, એટલે થોડાક દિવસો પછી બધાના માર્ક્સ અપડેટ થઈ જશે। ઓકે, તો આ એક હતી એક અપડેટ। અને બીજી વસ્તુ એ એક છે મિત્રો કે જે લોકો નવું એડમિશન લે છે ને, તો ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ મારી પાસે આવે છે કે આગળ પ્રોસેસ કઈ રીતની હશે। તો અહીંયા મેં લખેલું છે ઓગસ્ટ 2021 અસાઇનમેન્ટ માર્ક્સ વિશેની અપડેટ અને વિદ્યાર્થી સહાય પુસ્તિકા વિશેની માહિતી। હવે આ વિદ્યાર્થી સહાય પુસ્તિકા શું છે, ઓકે, કઈ જગ્યાએ આપેલું છે, તો આનું ઓનલાઈન કંઈક વસ્તુ છે કે નહીં, આ બધી ડિટેલ હું અત્યારે તમને આ વિડીયોમાં આપવાનો છું। ઓકે, વિદ્યાર્થી સહાય પુસ્તિકા એટલે કે તમને એક પ્રકારે માર્ગદર્શન મળે BAOU દ્વારા। ઓકે, એ છે એક પુસ્તિકા। હવે ક્યાં મૂકેલી છે, આની અંદર શું શું લખેલું છે, ડિટેલમાં આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ। ઓકે, આપણે વિડીયો શરૂ કરતાં પહેલાં તમને એક રિક્વેસ્ટ કરીએ છીએ, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આપણે કોઈ પણ નવી નવી જે માહિતી જે પણ અપડેટ્સ આવે એ જ્યારે આપણે વિડીયો અપલોડ કરી તો એ તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય। ઓકે, અને તમારા મિત્રો સુધી જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો। ચાલો મિત્રો, આજે ડાયરેક્ટ આપણે જઈએ પોર્ટલ પર, ત્યાંથી આપણે સમજીએ કે આ વિદ્યાર્થી સહાય પુસ્તિકા કઈ જગ્યાએ આપેલી છે, કઈ જગ્યાએ મૂકેલી છે અને ડાઉનલોડ કઈ રીતે કરવાની અને એની અંદર શું માહિતી આપેલી છે। જો મિત્રો, અત્યારે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયા છે, આમાં આપણે સર્ચ કરીએ BAOU, આમાં થોડુંક સ્ક્રોલ ડાઉન કરીએ, લિંક ઉપર આપણે ક્લિક કરવાનું, આ જે લિંક આપેલી છે આના ઉપર આમાં થોડુંક સ્ક્રોલ ડાઉન કરીને તમારે એડમિશન સેક્શન જે લખેલું છે આ એડમિશન સેક્શન આના ઉપર ક્લિક કરવાનું, પછી થોડુંક સ્ક્રોલ ડાઉન કરવાનું। જો અહીંયા લખ્યું છે સ્ટુડન્ટ સપોર્ટ મેન્યુઅલ, ઓકે, આના ઉપર તમારે ક્લિક કરવાનું, અહીંયા ડાઉનલોડ લખેલું હશે એના ઉપર ક્લિક કરી દેવાનું, પછી અહીંયા PDF તમારી ખુલી જશે। વિદ્યાર્થી સહાય પુસ્તિકા સ્ટુડન્ટ સપોર્ટ મેન્યુઅલ, હવે શું માહિતી આપેલી છે આમાં, આ જો 14 પેજની એક PDF છે, આમાં ટૂંકમાં આપણે જોઈ લઈએ કે શું શું આપેલું છે। સૌથી પહેલાં છે વિદ્યાર્થી સહાય પુસ્તિકા, ઓકે, આમાં લખ્યું છે વિદ્યાર્થી સહાય વ્યવસ્થા, વિદ્યાર્થી સ્વ અધ્યયન અભ્યાસ સામગ્રીનો યથાર્થ ઉપયોગ કરી શકે અને જે તે પાઠ્યક્રમના અભ્યાસક્રમના ઉદ્ભવતી મુશ્કેલીઓનું નિવારણ થઈ શકે તે માટે તથા અનુભવી પરામર્શક દ્વારા શૈક્ષણિક સહાય તથા માર્ગદર્શન માટે રાજ્યના જુદા જુદા સ્થળે ફાળવવામાં આવેલ અભ્યાસ કેન્દ્રોમાં સુયોગ્ય વ્યવસ્થા છે। દરેક વિદ્યાર્થી પોતાને નજીક તથા અનુકૂળ અભ્યાસ કેન્દ્ર પસંદ કરી શકે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને વહીવટ બાબતો અંગેની સહાય માટે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સહાય સેવાઓ અંતર્ગત સંબંધિત પ્રાદેશિક વિભાગોનો પ્રત્યક્ષ કે પત્ર ઈમેલ દ્વારા સંપર્ક કરવાની વ્યવસ્થા છે। ઓકે, બીજું છે શૈક્ષણિક સત્ર। હવે ઘણા વિદ્યાર્થીઓ જે નવું એડમિશન લે છે એમનું ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે કે અત્યારે જો હું એડમિશન લેવાનું ચૂકી ગયો તો ક્યારે એડમિશન થઈ શકશે, અથવા તો હું અત્યારે જો એક્ઝામમાં પાસ નહીં થઈ શક્યો તો ક્યારે હું એક્ઝામ ફોર્મ ભરી શકીશ, તો બધાનો આન્સર તમને અહીંયા મળી જશે। અહીંયા લખ્યું છે શૈક્ષણિક સત્ર, યુનિવર્સિટીના શૈક્ષણિક સત્રની વ્યવસ્થા નીચે પ્રમાણે છે। પહેલું જે સત્ર હોય છે એ જાન્યુઆરીથી જૂન, બીજું સત્ર જે હોય છે જુલાઈથી ડિસેમ્બર, ઇટ મીન્સ કે જાન્યુઆરીમાં પણ તમે એડમિશન લઈ શકો છો સેશનમાં અને જુલાઈ સેશનમાં પણ તમે એડમિશન લઈ શકો છો। ઓકે, જો તમારું નવું એડમિશન હોય તો, અને જે લોકો માની લો કે BA કોઈએ ચાલુ કર્યું, બરાબર, એને લીધું જુલાઈ સેશનમાં એડમિશન, તો હવે નેક્સ્ટ જુલાઈ જ એનું બીજું એડમિશન થશે। ઓકે, જેમ કે જે લોકો સેમેસ્ટર વાઇઝ હોય છે, ઘણા બધા BBA, જેમ કે BBA બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન BBA કોર્સ, જેમ કે ઓકેશનલ પ્રોફેશનલ કોર્સીસ, એ કેવા હોય છે કે સેમેસ્ટર વાઇઝ હોય છે, એમાં તમારે 6-6 મહિનામાં એડમિશન લેવું પડે છે। તો અહીંયા જે રીતે બતાવેલું છે શૈક્ષણિક સત્ર એ રીતે તમારે કરવું પડે। હવે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંતર્ગત ચાલતા અભ્યાસક્રમોની વિગતો અહીંયા લિંક પર આપેલું છે, બરાબર, બધી ડેટા આપેલી છે। પછી હવે આપણે જઈએ, એક સાથે એકથી વધુ અભ્યાસક્રમમાં પણ તમે પ્રવેશ મેળવી શકશો, કઈ રીતે પણ એમાં જોઈએ, કોઈ પણ પ્રવેશાર્થી એક સાથે 2 ડિગ્રી કે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટે એક જ સત્રમાં નોંધણી કરાવી શકશે નહીં। ઓકે, એક સાથે 2 ડિગ્રી નહીં થઈ શકે, પણ 1 ડિગ્રી અને 1 ડિપ્લોમા અથવા તો 1 સર્ટિફિકેટ પાઠ્યક્રમ એક સાથે કરી શકશો। ઓકે,
एक डिप्लोमा अने एक सर्टिफिकेट अभ्यासक्रम माटे नोंधणी करावी शकशो, बे डिप्लोमा अथवा तो बे सर्टिफिकेट माटे नोंधणी करावी शकशो। ओके, पछी आपणे जोईए उदाहरण तरीके मुजब डिग्री अभ्यासक्रम बीए बीकॉम एमए नी साथे डिप्लोमा अभ्यासक्रम अथवा सर्टिफिकेट अभ्यासक्रम कोईपण एक अभ्यासक्रम में एक साथ प्रवेश लई शकाशे। उदाहरण तरीके डिप्लोमा अभ्यासक्रम में कोई एक अभ्यासक्रम नी साथे सर्टिफिकेट अभ्यासक्रम में प्रवेश लई शकाशे। उदाहरण तरीके डिप्लोमा अभ्यासक्रम माथी कोई एक अभ्यासक्रम नी साथे बीजा कोई एक डिप्लोमा अभ्यासक्रम में प्रवेश लई शकशे। ओके, पछी आपेलू छे उदाहरण तरीके सर्टिफिकेट अभ्यासक्रम माथी कोई एक अभ्यासक्रम नी साथे बीजा कोई सर्टिफिकेट अभ्यासक्रम में प्रवेश लई शकाशे। पछी आपेलू छे आ प्रकारना विद्यार्थीओ माटे पाठ्यक्रमों की परीक्षाओं की तारीख एक ज आती हे तो यूनिवर्सिटी परीक्षा लेवा माटे जवाबदार रहेशे नहीं। तमे लई शको छो एडमिशन, पण ए तमारी रिस्पोन्सिबिलिटी पर तमारे लेवानुं छे, कारण के जो एक तारीखे बन्नेनी परीक्षा एक साथ एक समय आवी जाए तो ए तमने प्रॉब्लमेटिक थई शके छे। एनी रिस्पोन्सिबिलिटी कोनी रहेशे तो के विद्यार्थीनी पोतानी रहेशे। ओके, हवे आपणे आगळ वधीए डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीमां प्रवेश लेवा माटेनी माहिती। જેમ કે બધાને ખ્યાલ હશે કે તમે જ્યારે નવું એડમિશન લો છો આખી ડિટેલ અહીંયા આપેલી છે, આપણે ટૂંકમાં જોઈ લેવાનું છે બરાબર। આ પીડીએફ ડાઉનલોડ કરજો અને તમે સારી રીતે વાંચજો એટલે તમને બધી આઈડિયા આવશે બરાબર। અહીંયા બધી ડિટેલ તમને આપેલી છે, તમારે શું કરવાનું સૌથી પહેલાં, જો તમારું નવું એડમિશન હશે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું હોય છે તો કે સૌથી પહેલાં તમારે ઈપીન લેવાનું હોય છે, ઈપીનનો ઓપ્શન હોય છે, ઈપીનમાં જવાનું, તમારે ઈપીન જનરેટ કરવાનો, એનો તમારે આઈડી પાસવર્ડ મળશે, પછી તમારે સાઇન ઇન કરવાનું। ઓકે, પછી બધી ડિટેલ તમારે અહીંયા ફિલ કરવાની હોય છે, એમ એની અંદર દરેક સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતીઓ આવે છે, એ માહિતી ભરતા જવાનું તમારે આગળ, અને જેમ જેમ આગળ વધશો તમે તો એમ જેમ તમને ખ્યાલ આવી જશે। ઓકે, એક વખત સ્ટાર્ટ તો કરો તો તમને વધારે આઈડિયા આવશે। જો આખી પ્રોસેસ અહીંયા લખેલી છે, જે સ્કેન કરવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ તો કે સ્કેન કરવા માટે ડોક્યુમેન્ટ પ્રવેશાર્થીનો ફોટો સાઇઝ, પ્રવેશાર્થીની સહી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની રિસિપ્ટ, લગ્ન પ્રમાણપત્ર હશે, ગેજેટની કોપી જો હશે તો બરાબર। અહીંયા બધા ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના હોય છે। ઓકે, પછી આખું થઈ જાય, તમારું ફાઇનલ સબમિશન ફીસ પણ બધું ભરાઈ જાય એટલે શું કરવાનું, તમારે તમારા એડમિશન ફોર્મની પ્રિન્ટ લેવાની, ઓકે, અને તમે જે ફી ભરી હોય એની રસીદ લેવાની, એ તમારે તમારા સ્ટડી સેન્ટર ઉપર જમા કરાવવાની હોય છે। ઓકે, હવે અગત્યની નોંધ જો શું લખેલું છે અહીંયા ઉપર, શું નોટમાં યુજીસી લેટર રિગાર્ડિંગ યુજી પીજી નોન એન્જિનિયરિંગ મુક્સ કોર્સ ટુ બી ઓફર્ડ ઓન સ્વયં, અગત્યની નોંધ શું આપેલું છે તો કે અભ્યાસ કેન્દ્રોની સહાયથી પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરનાર વિદ્યાર્થીએ કોઈપણ રૂપિયા અભ્યાસ કેન્દ્રોને આપવાના થતા નથી, અભ્યાસ કેન્દ્રોને આ કાર્ય માટે અલગથી ચૂકવણ કરવામાં આવે છે, એટલે વિદ્યાર્થીએ કોઈપણ રૂપિયા આપણે ત્યાં અભ્યાસ કેન્દ્રો પર આપવાના થતા નથી, એના માટે યુનિવર્સિટી અલગથી ચૂકવે છે। પછી આપેલું છે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ એન્ટ્રી વિનામૂલ્ય ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે। ઓકે, જે માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અમદાવાદ ખાતે આવવાનું રહેશે। શું લખેલું છે, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના પ્રવેશ ફોર્મ એન્ટ્રીની વિનામૂલ્ય ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઊભી કરવામાં આવેલું છે, એટલે જે લોકોને આમ ઓનલાઈન ભરવા હોય ફોર્મ, આપણે તો મોબાઈલથી અથવા તો અમારે ઘરે લેપટોપ પીસી હોય એનાથી ભરી શકો, પણ જેમ કે બધાને ખ્યાલ હશે કે યુનિવર્સિટી જે પણ કોઈ પણ યુનિવર્સિટી હોય એ લોકો એમના સેન્ટર ઉપર ફોર્મ ભરવા માટેની એક સુવિધા કરે છે, એ રીતની સુવિધા આપણે બીએયુ ખાતે અમદાવાદ ખાતે પણ છે। ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં વિગતો ભરવા માટે વિદ્યાર્થીએ મોઝિલા અથવા તો ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો રહેશે। ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા બાબતે કોઈ મુશ્કેલી જણાય તો વિદ્યાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવામાં જો કોઈ પ્રકારની ક્ષતિ જણાય તો admission.info@baou.education.in પર ઈમેલ આઈડી પર સ્ક્રીનશોટ યુઝરને પાસવર્ડ ઈમેલ કરવાનો રહેશે। ઓકે, પછી વેબસાઇટ પર ઉપલબ્ધ યુનિવર્સિટીના અભ્યાસ કેન્દ્ર વિશેની માહિતી મેળવવાનું માર્ગદર્શન। ઓકે, જેમ કે જો આખી તમને ડિટેલ આપેલી છે કઈ કઈ જગ્યાએ તમારે કઈ કઈ જગ્યાએ તમારા સ્ટડી સેન્ટર્સ છે એ બધું આપેલું છે, સામાન્ય નિયમ, ઓકે, અહીંયા તમારું ઓળખપત્ર અને એના વિશેની માહિતી આપેલી છે, સ્ટુડન્ટના એડમિશન લેટર, જ્યારે તમે એડમિશન લઈ લો છો, એડમિશન થઈ જાય છે પછી ફોર્મ તમે ભરતી તો પછી એડમિશન કન્ફર્મેશન લેટર્સ આવે છે, લેટર ખાસ ડાઉનલોડ કરજો બરાબર, પછી તમારો આઈ કાર્ડ આવશે એ આઈ કાર્ડને પણ ખાસ ડાઉનલોડ કરી રાખજો। ઓકે, પછી જો તમે ફીસ કંઈક ભરી દો છો અને કંઈ એડમિશન કેન્સલ કરો છો તો આમાં સંજોગમાં તમારી ફીસ પાછી આપવામાં આવશે નહીં,
એક વખત જો ભરી દીધી હોય તો. ઓકે, તો એ અહીંયા લખેલું છે. પછી ઘણી બધી અહીંયા ડિટેલ આપેલી છે, તમે એક વખત જોઈ લેજો. આપણે વિડીયો ઘણો લાંબો ના થાય એટલા માટે આપણે આ ટૂંકમાં આપણે લઈએ છીએ. બરાબર, તમારે એડમિશન લીધું, આઈ કાર્ડ ડાઉનલોડ કર્યું, એડમિશન કન્ફર્મેશન ડાઉનલોડ કર્યું, પછી તમારે શું 6 મહિના પછી તમારી બુક મળશે. એ બુક લઈને તમારે શું કરવાનું, તમારા અસાઇનમેન્ટ્સ આવશે, અસાઇનમેન્ટ લખવાના. અસાઇનમેન્ટ ક્યાંથી ડાઉનલોડ કરવાના, તો કે પોર્ટલ પર તમારે અસાઇનમેન્ટ આવશે, એમાંથી ડાઉનલોડ કરીને પછી તમારે ફાઇલ પેજની અંદર જેમ તમને સ્ટડી સેન્ટર સજેસ્ટ કરી એ રીતે તમારે અસાઇનમેન્ટ લખવાના, પછી એ સમયસર તારીખ પ્રમાણે જમા કરાવી દેવાના, અને એના પછી તમારો એક્ઝામ ફોર્મ આવશે, એ એક્ઝામ ફોર્મ પણ સમયસર ભરવાનું. ઓકે, પછી તમારું શું કે એક્ઝામ આવશે, પછી એ એક્ઝામ આપવાની. ઓકે, આખી પ્રોસેસ આ રીતની છે. ઓકે, સ્વાધ્યાય કાર્ય અને બધી ડિટેલ અહીંયા છે, પરામર્શના વર્ગો, પરીક્ષા કેન્દ્ર. ઓકે, તો આપણે ખાલી તમને જસ્ટ સજેસ્ટ કરવા માટે આ વિડીયો બનાવેલો કે આવી એક માહિતી યુનિવર્સિટીના પોર્ટલ પર અવેલેબલ છે, એટલે તમે ત્યાં જાઓ, ત્યાંથી ડાઉનલોડ કરો અને એ વસ્તુને વાંચો, એટલે શું થશે એના વિશે તમને વધારે આઈડિયા આવશે. ઓકે, આના વિશે આપણે ડિટેલમાં એક વિડીયો બનાવીશું, એમાં ડિટેલમાં ચર્ચા કરીશું. જસ્ટ આ વિડીયોમાં તમને આપણે રફલી આઈડિયા આવી જાય એ રીતના આપણે આ વિડીયો છે. ઓકે, આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી એક કમેન્ટ કરજો મિત્રો. અત્યારે તો કોઈ યુનિવર્સિટીના પોર્ટલ પર અપડેટ નવી દેખાતી નથી. ઓકે, જેમ કે તમને બધાને ખ્યાલ હશે કે TYની અત્યારે એક્ઝામ ચાલતી હતી, હવે તમને ખ્યાલ હશે કે SY અને FY વાળાની પણ એક્ઝામ શરૂ થવાની છે. એટલે જે લોકો FY SY માટે છે એ લોકો સરસ એવી પ્રિપરેશન કરે અને સારી રીતે સારા માર્ક્સથી પાસ થાય. બરાબર, તો હવે આના સિવાય કોઈ માહિતી તમને જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો, એટલે આપણે એના ઉપર વિડીયો બનાવીશું. તમારો ખૂબ ખૂબ આભાર આ મિત્રો આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી અપડેટ આવે ત્યારે. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો.